नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, मजा माने? आज आपणे धोरण 7 विषय गुजराती द्वितीय सत्र में पाठ नंबर 16 भणीशुं। पाठ 16 छे सिंहनी दोस्ती। आ एक लोक कथा छे। दोस्ती एटले मित्रता, सिंहनी मित्रता एटले के सिंहनी दोस्ती। एना लेखक छे भाणभाई गीडा। जन्म 11/10/1926। अवसान छे 22/5/1984। भाणभाई दादाभाई गीडानो जन्म राजकोट जिल्लाना जसदणमां थयो हतो। तेओ गीरना जंगलोमां खूब फर्या होवाथी त्याना सिंहो विशेनो एमनो अभ्यास घणो ऊंडो हतो। नमणी गीर तथा सोरठनो शणगार लेखमाळाओ आपी हती। सिंह अने माणस वच्चेनी दोस्ती अने वफादारीनी अद्भुत कथा आ वार्तामां प्रस्तुत करी छे। लोकभाषानो सचोट अने सबळ उपयोग तथा अनुरूप वर्णनो आ वार्ताने वधु जोमवाळी बनावे छे। पशु प्रत्ये प्रेम अने संवेदनानुं उत्तम उदाहरण आ लोककथामां पूरू पाड़े छे। अहीं गीर विषेनी वात करी छे। सिंह अने माणस वच्चे जे दोस्ती छे एना विषे, एनी वफादारी विषे આ કથામાં એટલે કે આ વાર્તામાં પ્રસ્તુત કર્યું છે, જે આપણે આગળ પાઠમાં ભણીશું। ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ઘાવ દૂર અને સાસણ ગીરથી આશરે 6 ઘાવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે। ગીર કે ગીરનાર ડુંગરની દક્ષિણ દિશા બાજુનો વિસ્તાર કયો છે? દક્ષિણનો ગીરીમાળાનો પ્રદેશ। ગીર એટલે કે ગીરનાર ડુંગરની દક્ષિણ ગીરીમાળાનો પ્રદેશ ની વાત કરી છે। ત્યાં જંગલે અડીને એટલે કે બાજુમાં જૂનાગઢથી આશરે 25 ઘાવ દૂર એટલે કે 25 ઘાવ દૂર એક સાસણ ગીર, આશરે 6 ઘાવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે। ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે, કે જે ગામનું પાદર છે જે ગોદુયો કહેવાય છે ત્યાંથી એક મોટી નદી વહે છે। નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે। માથોડા એટલે કે લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલી હોય એટલી ભેખડો હતી। નદીના વાંસ ઝાડ પાણીમાં મગર શિલારા મારે છે। સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે। નદીને કાંઠે માત્રાવાળાની સોનાનો કટકા જેવી જમીન આવેલી છે। કહે ગીરના જંગલે અડીને કે જૂનાગઢથી 25 ઘાવ દૂર જેટલું, સાસણગીરથી આશરે 6 ઘાવ જેટલું દૂર એક મોણપરી નામનું એક ગામ આવેલું છે। એ ગામની અહીં વાત કરી છે તો કે એ ગામના પાદર એક મોટી નદી વહે છે અને નદીને કાંઠે 2 માથોડા જેટલી ઊંચી ભેખડો છે। માથોડા એટલે આપણા 6 ફૂટની ઊંચાઈ જેટલી હોય તેટલી, અને ભેખડ જે કહી એટલે ઊંચા ખાડાની ઊભી જે કોર હોય, કરાળ હોય તે। નદીના વાંસ ઝાડ પાણી એટલે કે વાંસ જેટલા ઊંડા પાણી, ત્યાં મગર રહેતા હતા અને મગર શેલાળા મારે છે, ત્યાં મગર ફરતા હતા। તે સોરઠની સીમાડે કે જે જમીન છે તે મોણપરી ગામે જે જમીન છે એ સોનાના કટકા જેવી જમીન હતી।
સોનાના કટકા જેવી જમીન એટલે જે આપણને બહુ જ પાક આપતું હોય, મૂલ્યવાન જમીન જે કહેવાય, જે આપણો સારો પાક થતો હોય, આપણે બહુ જ કમાણી પાકથી સારું કમાઈ થતી હોય, એટલે એને કહેવાય છે સોનાના કટકા જેવી, એટલે કે બહુ મૂલ્યવાન જમીન હતી ત્યાં, ત્યાંનો આ એક દ્રશ્ય હતું અને તે આ વાર્તામાં રજૂ કર્યું છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામમાં લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. હવે ચોમાસું પૂરું થયું તેની વાત કરી છે કે ચોમાસું પતી ગયું છે. હવે ચોમાસું હોય મિત્રો એટલે ખેતરમાં લીલોતરી વધારે જોવા મળે. તો કે જોઈને આંખે ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. મોલ એટલે પાક, જે આપણને નજરે જોવો ગમે, મનને ઠંડક આપે તેવો પાક ખેતરમાં ઊભો છે. અને લોકો લણણીના કામમાં લાગી ગયા છે. લણણી એટલે લણવા માટે જે કણસલા કાપવાની જે ક્રિયા હોય તે. તો લોકો લણણીના કામે લાગી ગયા છે કે આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા છે એ ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. ખેતરમાં આરામ કરતા હશે ખાટલો ઢાળીને. તો કુદરતે છૂટે હાથી વરેલી સુંદરતાને દરબારે આંખો ભરીને પી રહ્યા છે. કુદરતી કે જે કુદરતી દ્રશ્ય હતું, જે કુદરતી સુંદરતા હતી, તે દરબાર છે એ આંખો ભરીને પી રહ્યા છે. તે દ્રશ્ય જોઈને, કુદરતી દ્રશ્ય જોઈને દરબાર માત્રાવાળા ખૂબ ખુશ થાય છે. તેમણે તે દ્રશ્ય વારંવાર જોઈ રહ્યા છે. ખેતરમાં તમે જાઓ મિત્રો તો કેટલું મસ્ત દ્રશ્ય હોય છે. ચોમાસા પછી તમે જાઓ તો ચારે તરફ લીલોતરી જોવા મળે છે. દરેક ખેતરમાં મસ્ત મોલ આવેલો હોય છે, એટલે કે પાક આવેલો હોય છે, લોકો કામે લાગેલા હોય છે. તો એ દ્રશ્ય જોઈને દરબારની આંખો એકદમ આનંદિત થઈ જાય છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. ધૂના એટલે કે ઊંડા પાણીવાળી જે જગ્યા હોય તે કહેવાય છે, કે નદીમાં જે ઊંડા પાણીવાળી જે જગ્યા છે ત્યાં એમની નજર પડી. સામેથી સિંહ અને સિંહણ બેલાડ ચાલ્યું આવે છે. કે સામેથી સિંહ અને સિંહણ બંને સામેથી આવી રહ્યા હતા. બેલાડ એટલે યુગલ જોડું, યુગલ જોડું કહેવાય છે, જે આપણે અંગ્રેજીમાં કપલ કહેતા હોઈએ છીએ. તે રીતે આ બંનેનું જોડું, સિંહ અને સિંહણનું જોડ્યું સામેથી ચાલ્યું આવતું હોય છે. બે પરવાયથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. બે પરવાહી એટલે શાંતિથી પરવા કર્યા વિના બિંદાસ આવવું, એ જે આવવાની ચાલ હતી તે દરબાર રાજા રાણીને જોઈ રહ્યા હતા. રાજા રાણી એટલે સિંહ અને સિંહણની વાત થઈ છે. તે એ લોકો જે ચાલ્યા આવે છે બે પરવાયથી એ દરબાર જોઈ રહ્યા છે. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા. હવે જ્યાં નદી હતી ત્યાં સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતરે છે. પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખડભડાટ થયો. એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એને કારી ફાવી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. હવે જ્યારે સિંહ અને સિંહણ છે એ નદીના પાણીમાં નદીમાં પાણી પીવા જાય છે, તો ત્યાં પાણીમાં ઓચિંતો ખડભડાટ થયો. ખડભડાટ થયો એટલે અવાજ આવ્યો. તો કે અચાનક એક અવાજ આવ્યો, ખડભડાટ થયો, અને એક પ્રચંડ કાય મગર, પ્રચંડ કાય એટલે મોટો મગર આવે છે ત્યાં, વિરાટ વિકરાળ શરીર વાળો જે કહેવાય છે તે મોટો મગર આવે છે અને નદીના છીછરા પાણીમાં જે પાણી હતું
એ પાણીમાં સિંહણને કે પૂંછડીથી ફટકો મારે છે. સિંહ જે મગર છે એની પૂંછડીથી સિંહણને મોટો ફટકો મારીને પાણીમાં ખેંચવા લાગે છે. અને સિંહણે પણ પોતાના કાનના પંજામાંથી બચવા માટે એને પણ ઘણી તાકાત કરી, ઘણું જોર લગાવ્યું, ભારે મથામણ કરી, પણ તે કારી ફાવી નહીં, પણ તે છૂટી શકી નહીં. સિંહણ છે એ મગરના પંજામાંથી છૂટી શકી નહીં. અને મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. અને સિંહ પણ પોતાની રાણી એટલે કે સિંહણને બચાવવા માટે એ પણ થોડે સુધી પાછળ પાછળ ગયો. સિંહ તો જંગલનો રાજા કહેવાય છે, એ પાણીનો રાજા નથી કહેવાતો. એટલા માટે તે રાજા પાણીમાં લાચાર હતો. સિંહને જંગલમાં ગમે તે તમે મૂકો તો એ પોતાની તાકાત બતાવી શકે છે, પણ પાણીમાં સિંહ છે એ પોતાની તાકાત બતાવી શકતો નથી. માટે જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. લાચાર એટલે વિવશ હતો, નિરુપાય હતો. હવે સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. વેકુર એટલે એનો મતલબ થાય રેતી. જે નદીની રેતી હતી એ રેતીમાં આવીને બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. વેદના એટલે દુઃખ. હવે એનું દુઃખ હતું, એની જે પીડા હતી એ દૂરથી આપણને સિંહના મોં પર દેખાતી હતી. દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હવે દરબાર તો ખાટલામાં બેઠા બેઠા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. જે સિંહ અને સિંહણ સાથે જે બનાવ બન્યો તે માત્રાવાળા દરબાર હતા તે દેખી રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવાની જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમ તમારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે, મારા માટે વાળુંય અહીં લેતા આવજો. હવે જ્યારે સિંહ છે હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો, એટલે કે નદીની જે રેતી છે એમાં બેસી ગયો. હવે દરબાર છે એ સિંહના મોં પર જે વેદના હતી, જે પીડા હતી, દુઃખ હતી, તે દૂર ખાટલામાં બેઠા બેઠા તે જોઈ રહ્યા હતા. હવે દરબારને એ જોવાની ઈચ્છા હતી કે સિંહ હવે શું કરશે, એ એમને જાણવાની અને જોવાની ઈચ્છા હતી. એમને એમના માણસોને કહ્યું કે તમ તરમ બધા જાઓ, સૌ ઘરે જાઓ, હું અહીંયા સિંહણના વેરનો બદલો સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે, એટલે મારા માટે વાળું તમે અહીં રહેતા આવજો. વાળું એટલે જે રાત્રિનું ભોજન હોય છે તેને વાળું કહેવાય છે. રાત્રિનું જે જમવાનું હોય છે, જે ભોજન હોય છે એને આપણે વાળું કહીએ છીએ, અને જે સવારનું ભોજન હોય છે એને આપણે શિરામણ કહીએ છીએ. તો રાત્રિનું ભોજન માટેની વાત કરી છે કે મારા માટે વાળું અહીં લેતા આવજો, એટલે કે રાત્રિનું જે ભોજન છે તે મારા માટે તમે અહીં લેતા આવજો. મારે એ જોવું છે કે સિંહ છે એ સિંહણનો બદલો કેવી રીતે વાળે છે. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. હવે સિંહ ત્યાંના ત્યાં જ બેસી રહ્યો છે, નદીનો કાંઠો છોડ્યો નથી. એના એ જ જગ્યા ઉપર મગરની રાહ દેખીને બેસી રહ્યો હતો. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ શૂન મૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવા હિતપ્રીત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો. હવે સિંહ ક્યાંય ગયો નહીં, આખી રાત એ નદીના ખળખળ પાણીમાં સૂન મૂન બનીને બેસી રહ્યો હતો. સૂન મૂન એટલે શાંતિથી બેસી રહેવું, ન હલવું ન ચાલવું, તે રીતે એ ત્યાંના ત્યાં બેસી રહ્યો હતો. માત્રાવાળા પણ આ વિજોગીને જોવા, વિજોગી એટલે વિરહી, વિયોગી, વિજોગીનો મતલબ થાય વિયોગી, વિરહી, એને જોવા માટે પણ ત્યાં બેસી રહ્યા. અને વિચારે છે કે આ જાનવરને પણ એકબીજા માટે કેટલા હિતપ્રીત હોય છે, કે એકબીજા માટે પણ કેટલા પ્રેમ હોય છે. અને દરબારના મનમાં વારે વારે વિચાર આવ્યા કરતો હતો. જે મનુષ્યમાં એકબીજા પ્રત્યે જેટલો પ્રેમ ભાવ અને લાગણી હોય છે, તેવા જ પ્રેમ ભાવ લાગણી
પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આમને આમ બે ત્રણ દી નીકળી ગયા, કે આમને આમ બે ત્રણ દી, દી એટલે દિવસ, આમને આમ બે ત્રણ દિવસ થઈ ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો, નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રા વાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. હવે આમને આ બે ત્રણ દિવસ સિંહ ત્યાંના ત્યાં બેસી રહ્યો. કેમ બેસી રહ્યો હતો મિત્રો? હા, તો સિંહણનો બદલો લેવા માટે. કે સિંહ ભૂખ્યો ને તરસ્યો, નદીનામાં જે ઘૂમરીઓ લેતા હતા પાણી, તે એક સામે એક મીટે એટલે એક જ નજરે તેના સામે, નદીની સામે જોઈ રહ્યો હતો. એકી ટસે જે કહેવાય છે તે મીટ માંડીને એકી ટસે એક ધારો તેના ત્યાં જોઈ રહ્યો હતો. માત્રા વાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં રાત દી રહેવા લાગ્યા. દિવસ રાત દી એટલે રાત અને દિવસ એ પણ ખેતરમાં રહેવા લાગ્યા. હવે સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. દરબારના અંતરમાં એટલે દરબારના દિલમાં સિંહ માટે વહાલ આવતું હતું, દયા આવતી હતી. બે ત્રણ દી થયા ને એક દી પાણીમાં ફરી ખડબડાટ થયો. હવે બે ત્રણ દિવસ થયા પછી એક દી, દી એટલે દિવસ, બે ત્રણ દિવસ પછી એક દિવસ પાણીમાં ખડબડાટ થયો એટલે કે પાણીમાં અવાજ આવ્યો. સિંહ સાવધાન થઈ ગયો. સિંહ છે હવે સાવધાન થઈને બેસે છે, તૈયારી સાથે તે બેઠો છે. માત્રા વાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. હવે માત્રા વાળા દરબાર હતા, એ રાત દી મગર ઉપર નજર રાખતા હતા, સિંહ ઉપર નજર રાખતા હતા. હવે એ પણ અધર જીવે ત્યાં જોઈ રહ્યા હતા. અધર જીવે ને ઉચાટથી ચિંતાથી તે પણ ત્યાં જોઈ રહ્યા હતા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. ઊંડા પાણીથી બહાર છીછરા પાણી તરફ, જ્યાં ઓછું પાણી હોય ત્યાં મગર ત્યાં આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવા પાણીમાં થોડી સુધી આગળ ચાલ્યો. હવે જેમ મગર આવતો હતો છીછરા પાણીમાં, ત્યાં સિંહ પણ ઊભો થાય છે અને મગરને શિકારને લાલચમાં લલચાવવા માટે સિંહ પણ થોડે પાણી સુધી પણ ચાલ્યો ગયો. પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. સિંહ થોડો અંદર જાય છે, પછી બહાર આવે છે અને પાણી પીતો હોય એવો ડોળ કરવો એટલે દેખાડો કરવો, એવો દ્રશ્ય કરવો, એવો દેખાડો કરે છે સિંહ કે જાણે પાણી પીતો હોય તેવો. નવા શિકારને લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. હવે મગરને સાને લાલચ હતી? શિકાર. એટલે તે છીછરા પાણીમાં આવવા લાગ્યો કે કોઈ શિકાર આવ્યો છે એ જાણીને મગર છે એ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. સજ્જ એટલે કે તૈયાર. હવે સિંહ પણ છે એ હુમલો કરવા માટે, મગર પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો. કે જેમ જેવો સિંહને મગર દેખાય છે, ભેટો થયો એટલે કે દેખાય છે, ત્યાં જ સિંહ પૂરી તાકાતથી મગર ઉપર હુમલો કરે છે. પણ મગરનું જોર કંઈ ઓછું ન હતું. હવે મગર પણ બહુ તાકાતવર હતો, બંને બાજુ તાકાતવર પ્રાણીઓ હતા. સિંહ પણ બહુ તાકાતવર પ્રાણી હતું અને મગર પણ તાકાતવર પ્રાણી હતું, તો મગરનું પણ કંઈ જોર ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડવવા એણે પૂરો પ્રયત્ન કર્યો. કે સિંહને વાત કરી છે કે પોતાની પૂંછડીથી, મગર છે પોતાની પૂંછડીથી સિંહને ભીડવવા એટલે કે પકડવા માટે એણે બી કંઈ ઓછું બળ કર્યું ન હતું, એને પણ ખૂબ જોર લગાવ્યું હતું. બે બળવાન જીવો જાનને બાજી લગાવીને લડી રહ્યા હતા. હવે બંને બળવાન એટલે તાકાતવર, બંને તાકાતવર જીવ હતા. બંને પોતાનો જીવ બચાવવા માટે બાજી લગાવી હતી. ફૂલ જોશમાં તે પોતે લડાઈ કરી રહ્યા હતા.
ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ કસડતો હતો, કે ઘડીકમાં સિંહ છે એ મગરને બહાર રેતી તરફ લાવતો હતો અને ઘડીકમાં મગર છે એ સિંહને પાણી તરફ લઈ જતો હતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાટા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા હતા. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે એક કલાક સુધી આ જીવ સટોસરનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહના મોતનો બદલો લીધો, પણ આખા શરીરે રે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. હવે બંને સામ સામે આવી ગયા છે, બંને બળવાન જીવો. એક બાજુ છે મગર અને બીજી બાજુ છે સિંહ. હવે ઘડીકમાં સિંહ છે મગરને રેતી તરફ ખેંચી લાવે છે અને ઘડીકમાં મગર છે એ સિંહને પાણી તરફ ખેંચી જાય છે. હવે ગામ લોકોને આ ખબર પડતા વેત એટલે કે જ્યારે કે આ સમાચાર મળ્યા તરત જ રૂવાટા બેઠા કરી દેતું દ્રશ્ય એટલે કે ખૂબ જ અસર થવી કે આ દ્રશ્ય જોઈને ખૂબ જ અસર થવી કે આ બધા દ્રશ્ય જોવા માટે ગામ લોકો સિંહમાં દોડી આવ્યા. દરબાર જે છે એ ખાટલાની દરબારના ખાટલાની આસપાસ બધા ગોઠવાઈ ગયા. અધર શ્વાસે એટલે કે એક શ્વાસે હવે શું થશે એ જાણવાની એ ઉચાટથી આ દ્રશ્ય મગરનું અને યુદ્ધનું મગર અને સિંહનું યુદ્ધ જોવા માટે લોકો ભેગા થયા અને આ યુદ્ધ આશરે એક કલાક સુધી ચાલ્યું હતું. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એને સિંહણના મોતનો બદલો લીધો. આખરે સિંહ છે પૂરી તાકાતથી મગરને મારી નાખે છે અને તે સિંહણના મોતનો બદલો લે છે. અને આ યુદ્ધ પૂરું થયું પછી સિંહના આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. તે પાણીની બહાર નીકળે છે અને તરત જ ઢગલો થઈને તે ઢરી પડ્યો. એને બે ત્રણ દિવસથી કોઈ શિકાર નહોતો કરેલો, એને કોઈ ખોરાક નહોતો મળ્યો, એને ઉદાસ હતો. એને આટલું યુદ્ધ કર્યું એનામાં હવે તાકાત રહી નહીં નથી, એટલા માટે તે બહાર આવે છે અને તરત જ તે ઢગલો થઈને ઢરી પડે છે. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. શૂરવીર એટલે તાકાતવર હતા. તે પશુઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા પણ દરબારે કોઈનો કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરી એ સિંહ પાસે પહોંચ્યા. હવે દરબાર માત્રાવાળા સુરવીર હતા. સુરવીર એટલે કે બહાદુર હતા, તાકાતવર હતા. તો એ પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો, પ્રાણીઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. હવે એમની આ બહાદુર અને આ પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી એટલે કે પ્રેમ બંધાઈ ગયો હતો. કે સિંહ આમ ઢળી પડ્યો એ દ્રશ્ય જોઈને દરબાર માત્રાવાળાનું હૃદય એ દ્રવી ઉઠ્યું હતું. એમના દિલમાં દુઃખ થયું હતું, લાગણી થઈ હતી એમના સિંહ પ્રત્યે. હવે જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં તે જવા તૈયાર થઈ ગયા દરબાર. હવે ગામ લોકો એમને વાળ્યા એટલે કે એમને ના પાડી કે ત્યાં એ જાનવર છે, જંગલી જાનવર છે, એમની પાસે ન જવાય, એ ગમે ત્યારે તમારા પર હુમલો કરી શકે છે. પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં અને નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરી તે સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. જખમ એટલે જ્યાં ઘા થયો હતો, જ્યાં ઘાયલ થયા હતા તે એમણે જે જખમ હતા તે સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ ઉપર પાટા બંધાવ્યા. કે વનસ્પતિના પાંદડા છે જે ઔષધીય દવા કહીએ છીએ
એમને વાટીને જેમને ઘાયલ ઘા થયો તો જ્યાં જખમી થયા હતા તેના પર તે પાટા બાંધે છે. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો, શીતળ એટલે ઠંડા, કે સિંહના શરીર પર ઠંડુ પાણી નાખીને છંટકાવ કરે છે, જળ એટલે કે પાણી. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. ઘણી વાર રહીને સિંહ આંખ ખોલીને જોવે છે તો કે એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી ન હતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો. હવે દરબાર માત્રાવાળા છે, સિંહની સેવા કરે છે, જ્યાં જખમ થયા છે તે સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટીને એ જખમ ઉપર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વાર રહીને સિંહ આંખ ખોલીને જોવે છે તો એક પ્રેમાળ માનવી છે તે તેની સેવા ચાકરી કરી રહ્યો હતો, એટલે કે સેવા કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી પોતાની આંખો બંધ કરીને પડી રહ્યો, પણ સિંહ પોતાની કે પોતાની હાજરી છે એ સિંહને જાણ થઈ કે દરબાર છે, કોઈ મનુષ્ય છે એની સેવા કરી રહે છે એ સિંહને જાણ થઈ, છતાંય સિંહે દરબાર માત્રાવાળા પર હુમલો કર્યો નહીં, એટલે કે દરબારને સિંહ ઉપર ભરોસો બેસી ગયો હતો કે આ સિંહ હવે મને કોઈ નુકસાન કરશે નહીં. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. હવે તે ઊભો થવા જાય છે, પણ સિંહના શરીરમાં તાકાત ન હતી એટલે તે પાછો ફરી પડી ગયો, બેસી જાય છે. દરબાર છે એક વાસણ મંગાવે છે અને એ વાસણમાં પાણી ભરીને સિંહના મોં આગળ મૂકે છે. પાણી ધર્યું, સિંહે થોડું પાણી પીધું અને પાછો તે સૂઈ ગયો. દરબારે પૂરી ધીરસથી થોડા દિવસ ઉભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથેને સાથે, દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય, દરબાર ખેતરેથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘરે આવે. ભૂખ લાગે ત્યારે તે શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. હવે દરબારે પૂરી ધીરજથી શાંતિથી થોડા દિવસ ઉપા પગે એટલે કે હાજર ના હાજર રહીને તે સિંહની સેવા ચાકરી કરી હતી, એનું ધ્યાન રાખ્યું હતું. હવે દરબારનો આ પ્રેમ અને સેવાથી સિંહ એકદમ સાજો થઈ ગયો હતો, એ તૈયાર થઈ ગયો હતો કે પોતાને નવી જિંદગી બક્ષનાર કે પોતાને નવી જિંદગી આપનાર નો ઉપકાર સિંહ કેમ કરીને ભૂલે. હવે એને દરબારે સિંહ માટે કેટલું બધું કર્યું, આપણે તો એક એક નાના જાનવરથી પણ ડરીએ છીએ. દરબારે તો સિંહની સેવા ચાકરી કરી, હવે આ સિંહ કેમ કરીને ભૂલવાનો છે. હવે તે માત્રાવાળા દરબારનો પરમ મિત્ર બની ગયો હતો. પરમ મિત્ર એટલે એકદમ બેસ્ટ ફ્રેન્ડ, જે આપણે કહીએ છીએ પાક્કો મિત્ર બની ગયો હતો. કે દરબાર જ્યાં જાય ત્યાં સિંહ એમની સાથેને સાથે જાય, દરબાર ખેતરે જાય તો સિંહ પણ ખેતરે જાય, દરબાર ઘરે આવે તો સિંહ પણ તેમની સાથેને સાથે ઘરે આવે. સિંહને ભૂખ લાગે એટલે તે શિકાર કરવા માટે જંગલમાં જાય અને શિકાર કરીને પોતાનું પેટ ભરીને પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘરે જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. હવે થોડા દિવસ તે મિત્ર બની ગયો, થોડા દિવસ એમને સેવા કરી તેમનો મિત્ર બની ગયો. પછી જ્યાં દરબાર જાય ત્યાં સિંહ એમની પાછળ પાછળ જાય,
દરબાર ખેતરમાં જાય તો શિવ પણ ખેતરમાં જાય, દરબાર ઘરે આવે તો શિવ પણ એમની સાથે સાથે ઘરે આવે, બંને પાક્કા મિત્ર બની ગયા હતા. શિકાર કરવા શિવ જંગલમાં જાય અને શિકાર કરીને તે પાછો આવતો રહેતો અને તે દરબારના ઘરે જ રહેવા લાગ્યો. આપણે ઘણા ઘરોમાં જોઈએ છીએ કે કૂતરાની ચોકી હોય છે, કૂતરા રાખતા હોય છે ચોકી માટે, પણ દરબાર ને ત્યાં તો સિંહની ચોકી હતી. એકવાર દરબારના ઘરમાં ખાતર પડવાના ઈરાદે ચોર ઘુસ્યા. ખાતર પડવાના એટલે કે ચોરી કરવાના ઈરાદે. દરબારના ઘરે ચોર આવે છે. દરબારના ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. હવે દરબાર છે એમના ફળિયામાં, ત્યાં એક ઢોલિયો એટલે કે ખાટલો ઢાળીને તે સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. હવે સિંહ પણ જે ઢોલિયો છે, જે ખાટલો છે, એના નીચે સિંહ સૂતો હતો અને ખાટલાની ઉપર દરબાર સૂતા હતા. સહેજ સંચાર થતા જ સિંહ જાગી ગયો. સંચાર એટલે સામાન્ય સંચાર, અવાજ આવતા સિંહ જાગી જાય છે. ચોર ઉપર ત્રાટક્યો અને ચોર ઉપર તેને હુમલો કર્યો. અચાનક ચોર ઉપર તે તૂટી પડ્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. કે એક બે તો માણસો ત્યાં જ પૂરા થઈ ગયા, ત્યાં જ મૃત્યુ પામ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા, એટલે થોડી ઘણી ઈજા થઈ હતી, જખમી થયા હતા. આ વાતે ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. હવે આ વાતને ઘણા બધા વર્ષો વીતી ગયા પણ સિંહ અને દરબારની જે દોસ્તી હતી એ કાયમ માટે રહી ગઈ, ટકી રહી હતી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડી ભર પણ આગો પાછો ન થતો. હવે દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. હવે સિંહ છે એમને જોડીને જોડે રહેતો, એ ઘડી વાર પણ દરબારના ખાટલાથી એટલે ઢોલિયાથી તે આગો પાછો થતો ન હતો. દરબારે એ માંદગીથી ઉઠ્યા નહીં. હવે દરબાર વધારે બીમાર પડ્યા હશે તો એ બીમારીમાંથી તે બહાર આવ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું અને વધારે બીમારીના કારણે દરબારનો મૃત્યુ થયું અને આખું ગામ છે દુઃખમાં શોકમાં ડૂબી ગયું, એટલે કે આખું ગામ છે શોકાતુર થઈ ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વશમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. હવે આપણે માણસો છીએ, આપણે વેદના છે, આપણે જે દુઃખ છે વાણી દ્વારા રજૂ કરી શકીએ છીએ, એટલે કે બોલી દ્વારા આપણા જે મનમાં કશું બોલી શકીએ છીએ અને આપણું દુઃખ વ્યક્ત કરી શકીએ છીએ. પણ જે સિંહનો જે પોતાનો જીવનદાતા હતો, જીવનદાતા જે નવો જીવ આપનાર, હવે એના મૃત્યુનો વશમો આઘાત લાગ્યો હતો. સિંહને ખૂબ જ દુઃખ થયું હતું. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. કે જે કોઈ દિવસ ન જોયું હોય તેવું આશ્ચર્ય જોયું. કૌતુકનો સામાનાથી અર્થ છે આશ્ચર્ય, કે આ નવ એક આશ્ચર્ય જોયું બધાએ. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. હવે આપણે જોઈએ છીએ સ્મશાન યાત્રામાં માણસો જાય છે, અહીં તો એક જાનવર, જંગલી જાનવર એટલે કે સિંહ પણ આ સ્મશાન યાત્રામાં જોડાયો હતો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. ચિતા એટલે કે લાશને બાળવા માટે જે તૈયાર કરેલા જે લાકડા છે એ વગેરે માંડણી એ દેહ છે એના પર મૂકે છે અને અગ્નિદાહ એટલે કે મૃતદેહને ચિતા ઉપર મૂકીને આપવાની જે ક્રિયા છે એને કહેવાય છે અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. હવે સિંહ પણ ત્યાં છે સ્મશાનમાં, જે દરબારની ચિતા બળતી હતી તે સામે જોઈને બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. હવે દરેક લોકોને દુઃખ હતું દરબારના મૃત્યુથી, પણ આ જાનવરની વેદના જોઈને પણ લોકોને સૌ વધારે દુઃખ થયું. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલ્યો.
ચાલતો થયો। હવે ગામમાં જવાની એને કોઈ જરૂર ન હતી। જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં ન હતો। હવે દરબારના અગ્નિ સંસ્કાર પૂરા થાય છે, અંતિમ સંસ્કારની ક્રિયા પૂરી થાય છે તો સૌ લોકો ગામ તરફ જવા માટે વળ્યા। સૌ લોકો ગામ તરફ જાય છે અને સિંહ છે જંગલ તરફ ચાલતો થયો, કેમ કે હવે જંગલમાં હવે એને જવું પડે, કેમ કે ગામમાં હવે એને કોઈ જરૂર ન હતી। તે જેને માટે ગામમાં રહેતો હતો હવે એ જ વ્યક્તિ ત્યાં ન હતું, એટલા માટે સિંહ છે એ પણ પોતાના સ્થાને એટલે કે જંગલમાં જવા માટે નીકળ્યો। આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી। હવે પછી સિંહ જંગલમાં જાય છે, જંગલમાં સિંહનું શું થાય છે એ કોઈને કશી આગળ ખબર ન હતી। તો અહીં આપણે આ લોકકથા છે, આ વાર્તા છે, અહીં પૂર્ણ થાય છે। અહીં નીચે આપેલી છે શબ્દ સમજૂતી। ધૂનો એટલે ઊંડા પાણીવાળી જગ્યા, વાંસ ઝાડ પાણી એટલે કે વાંસ જેટલા ઊંડા પાણી, શેલારા પાણીમાં આગળ ધપતા શરીરનો હિલારો મારવો તે, બેલાડ જોડું, વેકુર રેતી, સંચળ સંચાળ કે અવાજ। રૂઢિ પ્રયોગ છે મિત્રો, રૂવાટા બેઠા થવા, બીક હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા, ખાતર પડવું એટલે કે ચોરી થવી, સંચાર થવો અવાજ થવો, કારી ન ફાવવી યુક્તિ સફળ ન થવી, જીવસ્ટો સપનો જંગ ખેલવો, જીવન મરણની લડાઈ કરવી, જાનની બાજી લગાવવી, જાન જોખમમાં મૂકીને કામ કરવો। દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો પોતાની નોટબુકમાં લખવાના રહેશે। ભાષા સજ્જતા છે એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખવાની છે। અહીં અભ્યાસ છે, પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે બોક્સમાં લખવાનો છે। અહીં વિકલ્પો આપેલા છે મિત્રો, એ તમારે તમારો નોટબુકમાં લખવાના છે। એક, જોઈને આંખે ઠરે તેવો મોલ ખેતરમાં ઉભો છે એટલે, તેનો સાચો જવાબ આવશે મોલ લીલો છમ છે। બે નંબર, સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે, ક આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો। ત્રણ, દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે સિંહ દરબારના ઘરે જ રહેતો હતો। ચાર, સિંહની દોસ્તી પાઠ તો ગીરનો વિસ્તાર છે, વિસ્તારનો છે। દરેક વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે નોટબુકમાં લખવાના રહેશે। સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન બે છે, સૂચવ્યા મુજબ લખો, એમાં ચાર પ્રશ્નો છે। પ્રશ્ન ત્રણ, તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ તેને 10 ક્રમ શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો। પ્રશ્ન ચાર, આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે। જે આપણે રૂઢિપ્રયોગમાં છે એ રૂઢિપ્રયોગ લખવાનો છે, અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પ્રશ્ન પાંચ, નીચેના વાક્યોના પ્રકાર ઓળખો, અહીં વાક્ય આપેલા છે એના પ્રકાર આપણે ઓળખવાના છે। વાક્યના પ્રકાર ઓળખાવો, જ્યાં પૂર્ણ વિરામ હોય એને કયું કહેવાય છે, વિધાન વાક્ય કહેવાય। પ્રશ્ન ચિહ્ન હોય એ વાક્યને કેવું ચિહ્ન કહેવાય, પ્રશ્ન વાક્ય કહેવાય। ઉદ્ગાર ચિહ્ન હોય તેવા વાક્યને કયું ચિહ્ન કહેવાય, કયું વાક્ય કહેવાય, તો ઉદ્ગાર વાક્ય કહેવાય। એવી રીતે વાક્યના પ્રકાર તમારે ઓળખીને સામે લખવાના છે। પ્રશ્ન નંબર છ, આ વાર્તામાં માત્રાવાળા દરબાર ગવાયેલા સિંહને સારવાર કરી જીવનદાત આપે છે, અન્ય કોઈ પ્રાણી ગવાયેલું જુઓ તો તમે શું કરી શકો, એ વિશે વિગતવાર નોટ લખવાની છે। દાખલા તરીકે તમારે ગાય કૂતરું વગેરે વિશે લખવાનું છે, તો તમારે લખવાનો જવાબ કે મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું ઘાયલ પ્રાણીની ચાકરી કરીશ,
અને તે પ્રાણીને પ્રાણીના દવાખાને લઈ જઈશ. આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખવાનું રહેશે. આજનો તમારું હોમવર્ક છે પાઠ 16 સિંહની દોસ્તી. દરેકે નોટબુકમાં લખવાનું રહેશે. શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં લખવું. અહીં આપણો ભાગ 1 પૂર્ણ થાય છે. પાઠ્યપુસ્તકનો ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં હોમવર્ક લખવું. આવજો મિત્રો.